નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ત્રીજાના ગુજરાતી વિષયના સેમેસ્ટર પહેલાંનો પહેલો પાઠ સિંહ અને ઉંદર આ પાઠના અગત્ય પ્રશ્નો, ખોરાકોટા, વિકલ્પો, ખાલી જગ્યાઓ શીખીશું. તો વિડીયો લાઈક કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો જેથી તમને સિંહ અને ઉંદર પાઠ વિશે જ્ઞાન મળી જાય, ખ્યાલ પડી જાય. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનું છે. પહેલું, સિંહ ક્યાં રહેતો હતો? તો સિંહ જંગલમાં રહેતો હતો. બીજો પ્રશ્ન, બપોરે સિંહ શું કરતો હતો? બપોરે સિંહ ઊંઘતો હતો. ત્રીજું, સિંહ ગુસ્સે થઈ શું કર્યું? સિંહે ગુસ્સે થઈ પંજો ઉગામ્યો. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, ઉંદર શું કરતા હતા? તો ઉંદરો રમતા હતા. બીજો પ્રશ્ન, સિંહની ઊંઘ સાથી બગડી, એક નાના ઉંદરે તેના શરીર ઉપર દોડાદોડ કરી, તેથી સિંહની ઊંઘ બગડી. ત્રીજો પ્રશ્ન, ઊંઘ બગડવાથી સિંહે શું કર્યું? તો ઊંઘ બગડવાથી સિંહે ગુસ્સો થઈ પંજો ઉગામ્યો ઉંદર સામે. ચોથું, સિંહ કોના પર ગુસ્સે થયો અને કેમ? તો એક નાના ઉંદરે સિંહની ઊંઘ બગાડી, તેથી તે ઉંદર પર ગુસ્સે થયો. પાંચમો પ્રશ્ન, સિંહ ક્યાં ફસાયો હતો? તો સિંહ ઝાડમાં ફસાયો હતો. છઠ્ઠું પ્રશ્ન, સિંહ બરાડા કેમ પાડવા લાગ્યો? તો સિંહ ઝાડમાં ફસાતા જ, તેથી તે બરાડા પાડવા લાગ્યો. સાતમો પ્રશ્ન, સિંહને કોણે બચાવ્યો? તો સિંહને એક નાના ઉંદરે બચાવ્યો. આઠમો પ્રશ્ન, સિંહને ઉંદરે કેવી રીતે બચાવ્યો? તો સિંહને ઉંદરે દાંત વડે ઝાડ કાપીને બચાવ્યો. નવમો પ્રશ્ન, ઉંદરે શાનાથી ઝાડ કાપી? તો ઉંદર તેના દાંત વડે ઝાડને કાપી. દસમો પ્રશ્ન, સિંહે કોનો આભાર માન્યો? તો સિંહે ઉંદરનો આભાર માન્યો. અગિયારમો પ્રશ્ન, સિંહે ઉંદરનો આભાર કેમ માન્યો? તો સિંહ ઝાડમાં ફસાયો ત્યારે ઉંદરે ઝાડ કાપી તેને છૂટો કર્યો ઝાડમાંથી, તેથી સિંહે ઉંદરનો આભાર માન્યો. ત્રીજો પ્રશ્ન, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, એક બપોરે સિંહ ઊંઘતો હતો. બીજું, સિંહે પંજો ઉગામ્યો. ત્રીજું, ઉંદરે કહ્યું, વનરાજ તમારા ઉપકાર નહીં ભૂલું. ચોથું, સિંહ ઝાડમાં જ ફસાયો. પાંચમું, ઉંદરે દાંત વડે ઝાડ કાપવા લાગ્યો. પ્રશ્ન ચોથો, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરા સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, સિંહના શરીર પર ખિસકોલી દોડાદોડી કરી, તો આ વિધાન ખોટું છે. બીજું, સિંહની ઊંઘ બગડી એટલે સિંહે ગર્જના કરી, તો આ વિધાન ખોટું છે. ત્રીજું, ઉંદરની વાત સાંભળીને સિંહ હસ્યો, તો આ વિધાન સાચું છે. ચોથું, સિંહના બરાડા સાંભળીને શિયાળ તેની મદદે દોડી આવ્યું, તો આ વિધાન ખોટું છે. પાંચમું, ઉંદરે દાંત વડે સાડી કાપી, તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન પાંચમું, નીચેના વિધાન કોણ બોલે છે તે લખો અને તેનું અનુલેખન કરો. પહેલું, મને માફ કરો, તે ઉંદર બોલે છે. બીજું, વનરાજ તમારો ઉપકાર નહીં ભૂલું, તે પણ ઉંદર બોલે છે. ત્રીજું, અણીના વખતે મદદ આવીશ, ઉંદરે કીધું. ચોથું, પામર ઉંદર તું મને સિંહ મદદ કરીશ, તો એમ સિંહ કહે છે. પાંચમું, મારા નાના મિત્ર તારો ખૂબ આભાર, એમ પણ સિંહ જ કહે છે. આ વાક્ય પછી લખવાના છે અનુલેખનમાં, એને જ વાક્ય. પ્રશ્ન છઠ્ઠો, નીચેના વાક્યોને પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે, સિંહ ઊંઘતો હતો. પછી આવશે, નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી. ત્રીજું, સિંહ ઝાડમાં ફસાયો. ચોથું, ઉંદરે દાંત વડે ઝાડ કાપી. પ્રશ્ન સાતમો, નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલું, વનરાજ, તો વનરાજ જંગલમાં રહેતો હતો. બીજું, પંજો, સિંહે ગુસ્સો થઈ પંજો ઉગામ્યો. ત્રીજું, મદદ, તો આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. ચોથું, ઊંઘ, આપણે કોઈની ઊંઘ બગાડવી જોઈએ નહીં. પાંચમું, જંગલ, તો જંગલમાં વૃક્ષો હોય છે. આઠમો પ્રશ્ન, નીચેના શબ્દોમાં ખૂટતો અક્ષર કૌંસમાંથી પસંદ કરીને લખો. તો સ રી ર. બીજું, ઉંદર. ત્રીજું, ઉપકાર. ચોથું, ચ.
જંગલ. પ્રશ્ન નવમો, નીચેની શબ્દોની સાચી જોડણી લખો. તો આ રીતના ઊંઘ, સિંહ, ઉંદર, દાંત. અહીંયા રસવાળો સિંહ આવશે, એટલે પ્રિન્ટ મિસ્ટેક છે. સિંહ અહીંયા રસવાળો આવશે, ઉંદર પછી દાંત, મિત્ર ને ચાળ. મિત્ર પણ રસવાળો આવશે. દસમું, નીચેના શબ્દોની સમાનાર્થી શબ્દો લખો. પેલું જંગલ એટલે વન, મદદ એટલે સહાય, ત્રીજું પામર એટલે તુચ્છ, ચોથું વનરાજ એટલે સિંહ. આ જે સિંહ છે એ સિંહ અહીંયા સાચી જોડણીમાં આવશે. ઓકે, 11 પ્રશ્ન, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. પહેલું થોડા તો વધારે, બીજું નાના તો મોટા, ત્રીજું ઉપકાર તો અપકાર, ચોથું મિત્ર તો દુશ્મન. 12મું, નીચેના શબ્દોના શબ્દકોષમાં ક્રમમાં ગોઠવો. સિંહ, ઝાડ, ઉંદર ને આભાર. તો સૌથી પહેલાં આવશે આભાર, પછી ઉંદર, પછી ઝાડ અને છેલ્લે આવશે સિંહ. પ્રવૃત્તિ એમ છે, નીચેના કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી એની પર આજના સર્કલ કરવાનું છે. તો દીપડો, હરણ, વાઘ, શિયાળ, ઊંટ, સિંહ અને ઉંદર. હવે વાઘ વિશે થોડો નિબંધ લખવાનો છે. વાઘ જંગલી પ્રાણી છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘના શરીર પર કાળા પટ્ટા હોય છે. વાઘ દેખાવ બહુ સુંદર હોય છે. ભારતના જંગલમાં વાઘ જોવા મળે છે. વાઘ ગુફામાં રહે છે. વાઘ માંસાહારી હોય છે. વાઘ પ્રાણી સંગ્રહાલયમાં પણ જોવા મળે છે. વાઘ સફેદ રંગના પણ હોઈ શકે છે. ત્રીજું, નીચેના કોષ્ટકમાંથી આપેલા પ્રાણીઓના રહેઠાણના નામ શોધીને સર્કલ પણ છે. ઉંદર રે દરમાં, ગાય રે કોટમાં, ઘોડો તબેલામાં, વાઘ બોર્ડમાં અને સિંહ રે ગુફામાં. નીચેના ચિત્રો પછી વાર્તા તૈયાર કરવાની છે, રજૂ કરો અને લખવાનું છે. આ ચિત્રની આધારિત વાર્તા આપણે તૈયાર કરવાની છે. એક ગામ હતું. ગામમાં એક ગોવાળ રહેતો હતો. તે દરરોજ જંગલમાં જઈ ઘેટા બકરા ચરાવતો હતો. એક દિવસ મસ્તી કરવાનું એને હોજ્યું અને જોર જોરથી બૂમા બૂમ કરવા લાગ્યું, વાઘ આવ્યો, વાઘ આવ્યો. ગામના લોકો તેને મદદ દોડી આવ્યા. ત્યારે ખબર પડી કે ગોવાળ મજાક કરતો હતો. ગામના લોકો ચાલ્યા ગયા. પછી એક દિવસ ગોવાળિયો ઘેટા બકરા ચરાવતો હતો. અચાનક વાઘ આવ્યો અને તે બૂમો પાડવા લાગ્યો. ગામ લોકોને થયું કે તે જૂઠું બોલે છે, તેથી તેની મદદ કોઈ ન આવ્યું. ગોવાળ તેના જીવ બચાવ ઝાડ પર ચડી ગયો અને વાઘ તેના ઘેટાને બકરાને ખાઈ ગયો. તો આ આપણે ધોરણ ત્રીજાના ગુજરાતી વિષયના સેમેસ્ટર પહેલાંનો પહેલો પાઠ, સિંહ અને ઉંદર. જોતા રહો જીવ ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.